गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। चलो आज आपणे एग्जाम माटे असाइनमेंटनું रिविजन करवानું છે। तो असाइनमेंटमांथी આપણે આજે ભણીશું, બરાબર? આપણે હમણાં નેક્સ્ટ વીકમાં આપણે એક્ઝામ આવવાની છે, બરાબર? તો એક્ઝામ માટે તૈયારી કરવા માટે શેમાંથી ભણવાનું છે? આજે અસાઇનમેન્ટમાંથી। તમને બધાને અસાઇનમેન્ટની પીડીએફ તો મળી જ ગઈ હશે, ઓકે? તો ચાલો એમાં પહેલો પ્રશ્ન છે। નીચે દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પસંદ કરી અને ઉત્તર લખો। પહેલો સવાલ છે, આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ? બજારું, તાજો, વાસી કે ખુલ્લો? તો શું આવશે? તાજો। ત્યાર પછી કુટુંબમાંથી બાળકોને કઈ ભાવના શીખવા મળે છે? આદર કરવાની, ઈર્ષ્યા કરવાની, જુદાપણાની કે નફરતની? તો શું આવશે? આદર કરવાની। ત્યાર પછી વિનોદભાઈએ કૃણાલના પિતાના ભાઈ છે, તો વિનોદભાઈ અને કૃણાલ વચ્ચે શું સંબંધ કહેવાય? દાદા પુત્ર, કાકા ભત્રીજા, મામા ભાણા કે પિતા પુત્ર? તો શું આવશે? બ, કાકા ભત્રીજા। નેહાના કુટુંબમાં કરશન દાદા, તે પછી નેહાના પપ્પા, તેની મમ્મી, કાકા કાકી, મોટા ભાઈ અને નેહા સૌ સાથે મળીને રહે છે, તો નેહાના દાદા પછી ઘરમાં વડીલ વ્યક્તિ કોણ હશે? નેહાના મમ્મી, નેહાના કાકા, નેહાના પપ્પા કે મોટા ભાઈ? તો શું આવશે? નેહાના પપ્પા। કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય છે? ફોઈ ફુવા, મામા મામી, મમ્મી પપ્પા કે માસા માસી? તો શું હોય છે? મમ્મી પપ્પા। ત્યાર પછી કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? કોપરેલનું, કપાસનું, રાઈનું કે મગફળીનું? તો શું આવશે? કોપરેલનું। ત્યાર પછીનો સવાલ, નવજાત એટલે કે નાના બાળકો માટે કયો ખોરાક ઉત્તમ ગણાય છે? પૂરી શાક, માતાનું દૂધ, ફળફળાદી કે રોટલી અને રોટલો? તો શું આવશે? માતાનું દૂધ। ત્યાર પછી આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ? મિત્રને, નાની બહેનને, દાદા દાદીને કે નાના ભાઈને? તો શું આવશે? દાદા દાદીને। નવજાત બાળકો માતાના દૂધ તરીકે કેવી રીતે ટકી શકે છે? માતાનું દૂધ મીઠું લાગે છે તેથી, માતાના દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે તેથી, માતાનું દૂધ સરળતાથી પચે છે તેથી, માતાનું દૂધ પ્રવાહી છે તેથી? તો શું આવશે? માતાનું દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે તેથી। ત્યાર પછીનો સવાલ, નીચેનામાંથી કઈ વાનગીઓ ચોખામાંથી બનતી નથી? વડા, ખીર, પુલાવ કે ઇડલી? તો શું આવશે? વડા। ત્યાર પછી પ્રશ્ન નંબર બે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પપ્પાના નાના ભાઈની ખાલી જગ્યા કહેવાય તો કાકા। દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેનના સમૂહ જીવનની ખાલી જગ્યા કહેવાય તો પરિવાર। ખિસકોલી બહેનની પાર્ટીમાં ખાલી જગ્યા નામનું ચાર પગવાળું પ્રાણી આવ્યું તો ઉંદર। નાનું કુટુંબ ખાલી જગ્યા કુટુંબ તો સુખી। છ મહિના સુધી મુનિ માતાનું દૂધ જ પીશે કેમ કે તેને ખાલી જગ્યા આવ્યા નથી તો દાંત। ખાલી જગ્યા રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે તો કડવો। તમારા કુટુંબમાં સૌથી વડીલ વ્યક્તિ ખાલી જગ્યા છે તો દાદા। સલમાનના કાકાએ કુટુંબના બાળકોને ખાલી જગ્યા ચલાવતા શીખવ્યું તો સાયકલ। મૂકબધિર વ્યક્તિ બીજા વ્યક્તિની વાતો તેના ખાલી જગ્યાના હલનચલન પરથી જાણી શકે છે તો હોઠ। વિપુલના દાદી માએ રોટલી ખાલી જગ્યામાં પલાળીને ખાધી તો દાળ। ઓકે, સમજાણું? ત્યાર પછી આપણે પાછળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે, કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય છે તો ખોટું। પપ્પાના નાના ભાઈના પત્ની આપણા મામી થાય તો ખોટું। મુખબધિર, પ્રજ્ઞાચક્ષુ વગેરે બાળકો માટે સ્પેશિયલ શાળાઓ હોય છે તો સાચું। ચહેરા ઉપર માણસની પ્રસન્નતા કે ઉદાસીને જાણી શકાય છે તો સાચું। મમ્મીના મમ્મીને જ્ઞાની કહેવાય છે તો સાચું। નાના બાળકોને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ તો ખોટું। મુખબધિર બાળકો બોલી શકતા નથી પરંતુ સાંભળી શકે છે તો ખોટું। ચાર મહિનાનું બાળક મોટેથી બોલીને વાતચીત કરે છે તો ખોટું। મોટા કુટુંબમાં ઘણી જગવડતા પડે છે તો સાચું। દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે તો ખોટું। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો। એમાં પહેલું છે, નૃત્યમાં મુદ્રાઓ કોને કહે છે? તો નૃત્યમાં ઇશારાઓ અને ચહેરા પર થતા હાવભાવને
મુદ્રાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું છે, તમારા કુટુંબમાં કોણ કોણ છે નામ લખો. મારા કુટુંબમાં હું, મારા દાદા દાદી, મમ્મી પપ્પા, બહેન અને ભાઈ છે. ત્યાર પછી અનાજના નામ જણાવો. ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર વગેરે અનાજ છે. ત્યાર પછી મુનિનો ખોરાક જણાવો. મુનિનો ખોરાક માતાનું દૂધ છે. ત્યાર પછી કઠોળના નામ જણાવો. તુવેર, મગ, અડદ, ચણા, વાલ, વટાણા વગેરે કઠોળ છે. ત્યાર પછીનો સવાલ, આહારમાંથી મળતા પોષક તત્વો કઈ રીતે ઉપયોગી છે? તો આહારમાંથી મળતા પોષક તત્વો આપણને ગરમી અને શક્તિ આપે છે. ત્યાર પછી સલમાન અને રફીક વચ્ચેનો શો સંબંધ છે? સલમાન અને રફીક પિતરાય ભાઈ છે. ત્યાર પછી 8 નંબરનો સવાલ, ધોબી કયા કયા કામ કરે છે? ધોબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. ત્યાર પછીનો સવાલ, 9 નંબરનો સવાલ, આપણે કેવો ખોરાક ન ખાવો જોઈએ? આપણે વાસી, ખુલ્લો અને બજારો ખોરાક ખાવો ન જોઈએ. ત્યાર પછી કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો શું આવશે એનો આન્સર? તો કે કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, મદદરૂપ થવાની ભાવના અને વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે. ઓકે, સમજાણું? ત્યાર પછી પ્રશ્ન નંબર 5, યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે મુની, એટલે કે 4 માસનું બાળક. ઘઉં તો શું બને? પરોઠા. વિપુલ તો શું છે? છોકરો. ચોખામાંથી શું બનશે? ઢોસા. અને ફુલેવર શું કહેવાય? તો કે શાકભાજી. ત્યાર પછી બીજું જોડકું જોઈએ. નાના તો શું કહેવાય? મમ્મીના પપ્પા. ફુવા પપ્પાની બહેનના પતિ. બનેવી બહેનના પતિ. ત્યાર પછી કાકા પપ્પાના નાના ભાઈ. ત્યાર પછી માસા તો મમ્મીની બહેનના પતિ. ઓકે, સમજાણું બાળકો? તો ચલો, અહીંયા આપણું અસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. તમારે શું કરવાનું છે આજના હોમવર્કમાં? તો કે અસાઇનમેન્ટની એક્ઝામ માટે તૈયારી કરવાની છે. અને આ અસાઇનમેન્ટના દરેકે દરેક પ્રશ્નો દરેક વિદ્યાર્થી મિત્રોને મોઢે હોવા જોઈએ, અને એક્ઝામ માટે તમારે આમાંથી જ તૈયારી કરવાની છે. ઓકે, સમજાણું? અને આજનો તમારો કોમેન્ટનો સવાલ શું રહેશે? તો કે કોમેન્ટમાં તમારે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ એ સવાલ તમારે કોમેન્ટ કરવાનો છે. ઓકે, સમજાણું દરેક વિદ્યાર્થી મિત્રોને? ચલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણીશું. બાય બાય.